વિધાન સ્વરૂપે રજૂઆત આપણે કરાવી. પણ એક સરળતાથી એને સમજવાનો પ્રયત્ન કરી તો આપણે ધારણા કરી યાદ કરતું, માનો કે આપણે આગળ જે વાત કરી ગયા ને એમાં શું હતું કે ભાઈ EMA પ્રેરિત થાય છે, પણ કેટલું EMA પ્રેરિત થાય છે અને કઈ દિશામાં પ્રેરિત થાય છે એ વસ્તુ આપણને એના ઉપરથી ખબર નથી પડી. તો આપણને માત્ર શું જાણવા મળ્યું હતું, ખાલી EMA પ્રેરિત થાય. તો આ લેન્સ નામનો વૈજ્ઞાનિક છે અને એવું બતાવ્યું કે ભાઈ કઈ દિશામાં EMA પ્રેરિત થાય છે ને એ આપણે જાણવું છે. તો એના માટે આપણે શું કામ કર્યું, તો માની લો કે પહેલા આપણે ફરી પાછું સમજાવું છું, બુચડું છે ધ્યાનમાં લો બરાબર, અને એ બુચડાની સાથે આપણે ગેલ્વેનોમીટરને જોઈન કરી દઈએ બરાબર. બુચડા સાથે કોને જોઈન કરીએ, ગેલ્વેનોમીટર. નજીકમાં રાખ્યો આપણે અહીંયા ગજિયા ચુંબક, ગજિયા ચુંબકનો એન ધ્રુવ બુચડા તરફ રહે તે રીતે આપણે ગોઠવણી કરીશું. અને જેવું તમે જો ચુંબક છે નજીક આવશે, યાદ રાખજો જેવું ચુંબક છે ગૂંચળાની નજીક આવે તો ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સ છે એ ફ્લક્સમાં શું થાય, ફેરફાર થાય. એટલે યાદ રાખવાનું, ફ્લક્સ બદલાય, ફ્લક્સ બદલાય એટલે EMF એમાં ફેરફાર આવશે, તો EMF પ્રેરિત થશે બરાબર. ચાલો એ EMA પ્રેરિત થયો. હવે આપણને ખબર છે કે ભાઈ જેવું ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ બદલે એટલે EMA પ્રેરિત થાય, EMA પ્રેરિત થાય એટલે ગૂંચળામાંથી પ્રવાહ પસાર થાય. તો આપણે ધારણા કરી દઈએ કે ભાઈ માની લો કે અહીંયાથી આપણે નજર રાખી અને ગૂંચળાની અંદર જોઈએ તો ધારો કે ગૂંચળામાંથી પસાર થતો પ્રવાહ છે એ સમગળી દિશામાં છે, એટલે S બનો અહીંયા. જો સમગળી દિશામાં પ્રવાહ પસાર થતો હોય બરાબર, એટલે ગજ્ય ચુંબક જે છે એનો આ એન ધ્રુવ છે અને પેલી બાજુ અહીંયા કયો ધ્રુવ, એસ ધ્રુવ. હવે માની લો કે આપણી જે આ ધારણા છે એ કેવી હોય, સાચી હોય, તો થાય શું કે તમે ચુંબક છે ને એને સહેજ કૂંચળા તરફ ધક્કો મારી અને છોડી દો બરાબર. આ બાજુ આપણે એને ધક્કો મારી શું કરી દઈએ, છોડી દઈએ. તો ગૂંચળાનો એસ ધ્રુવ અને ચુંબકનો એન ધ્રુવ, તો એસ અને એન આ બે વચ્ચે શું થાય, આકર્ષણ થાય. આકર્ષણ થાય એટલે ચુંબકની ઝડપમાં શું થવો જોઈએ, વધારો થવો જોઈએ. ચુંબકની ઝડપમાં વધારો થાય એટલે જેટલું ઝડપથી ચુંબક ગતિ કરશે એટલી જ વધારે ઝડપથી એની સાથે સંકળાયેલું જે ફ્લક્સ છે એ બદલાશે, અને ફ્લક્સ બદલાય તો EMFમાં શું થાય, ફેરફાર થાય. EMFમાં ફેરફાર થયો એટલે પ્રવાહમાં પણ શું થાય, ફેરફાર થાય. પરિણામ સ્વરૂપે શું થાય, ગૂંચળાનો જે આ એસ ધ્રુવ છે ને એ વધારે ને વધારે પ્રબળ બનતો જાય બરાબર. અને જેટલો વધારે પ્રબળ બનશે એટલું શું કરશે, ચુંબકને પોતાની તરફ વધારે ઝડપથી આકર્ષવાનો પ્રયત્ન કરશે બરાબર. માનો કે કદાચ આ પોઝિશનમાં તમે ચુંબકને હજુ પણ થોડોક ધક્કો મારી છોડ દો તો ચુંબક વધારે ને વધારે ઝડપથી ક્યાં જતું રહેશે, ગૂંચળા તરફ ગતિ કરતું જાય બરાબર. તો વારંવાર એની એક પોઝિશન આવશે કે જેટલું ઝડપથી ચુંબક ગૂંચળાની નજીક જશે એટલું ઝડપથી ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ બદલાશે, EMA બદલાય, પ્રવાહની શું થાય, રચના થાય. એટલે ફ્લક્સ બદલાય એટલે EMFમાં ફેરફાર થાય, EMFમાં ફેરફાર થાય એટલે કોની રચના થાય, પ્રવાહની રચના થાય બરાબર. તો હવે એ પરિસ્થિતિ જે છે એને આપણે ધ્યાનમાં લઈને ચાલીએ તો માની લો કે આ ગૂંચળું જે છે ને એ ગૂંચળા સાથે હું કોઈ બાહ્ય અવરોધ જોડી દઉં બરાબર. ગૂંચળા સાથે શું કરી દઉં, બાહ્ય અવરોધ જોડી દઉં. માનો કે મેં અહીંયા એક અવરોધ મૂકવાની છે, જો ગૂંચળા સાથે હું અવરોધ જોડી દઉં તો અવરોધ એમાંથી પસાર થતી ઉષ્મા ઉર્જા I² RT આ સૂત્ર મુજબ જોવો તમે તો
મેક્સિમમ પ્રવાહ છે એટલે ઉત્પન્ન થતી અથવા તો વ્યય પામતી જે ઉષ્મા છે એ પણ શું હોય, વધારે હોય? બરાબર, વ્યય પામતી જે ઉષ્મા છે કેવી હશે? વધારે હશે. હવે આ ટોટલ 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 જે છે ને, કાલે આપણે જે ક્રિયા કરી બરાબર, ટોટલ એ સમગ્ર ક્રિયાની અંદર આપણે કામ શું કર્યું? તો માત્ર ચુંબકને ધક્કો માર્યો, બીજું કઈ કામ કર્યું? બરાબર, એના સિવાય આપણે બીજું કઈ કામ કર્યું નથી. આપણે યાદ કરો ગઈકાલે વાત કરી ઉર્જા સંરક્ષણ, એવું કહે છે કે ભાઈ મફતમાં આપણને કઈ મળે નહીં. તો સમગ્ર ક્રિયામાં આપણે કામ શું કર્યું? માત્ર ચુંબકને સહેજ ધક્કો મારી શું કરી દીધું? છોડી દીધું. ચુંબકને સહેજ ધક્કો મારી છોડી દે, છતાં આપણને અહીંયા જે પ્રાપ્ત થતી ઉષ્મા ઉર્જા છે એ કેવી છે? વધારે છે. બરાબર, તો આ તો શક્ય જ નથી. એટલે ઉર્જા સંરક્ષણ એનો શું કરે છે? વિરોધ કરે છે. વિરોધ કરે તો આપણી ધારણા કેવી થઈ ગઈ? ખોટી. ધારણા ખોટી થઈ ગઈ એનો મતલબ હવે એવો થયો કે અહીંયા આ એસ ધ્રુવ તરીકે નહીં પણ એ કોના તરીકે વર્તતું હોય? એન ધ્રુવ તરીકે. તો અહીંયા ચેન્જ કરી દો અને અહીંયા લઈ લો એન ધ્રુવ. બરાબર, ચાલો અહીંયા હું મૂકી દીધો. ધારો કે ભાઈ પ્રવાહ જે પસાર થાય છે એ સમઘડી નહીં પણ કઈ દિશામાં હોવો જોઈએ? વિષમ ઘડી દિશામાં હોવો જોઈએ. તો હવે જો હવે નોર્મલી હવે તમે પાછું વિચારો, હવે તમે ચુંબકને સહેજ ધક્કો મારી અને છોડી દેશો. બરાબર, ચુંબકને સહેજ ધક્કો મારી અને છોડી દેશો તો શું બૂચડું છે એ ચુંબકને પોતાની તરફ ખેંચશે નહીં? કેમ કે બંને એન એન ધ્રુવ થઈ ગયા ને, બંને સજાતીય ધ્રુવ થયા. સજાતીય ધ્રુવો છે એટલે બંને વચ્ચે શું થાય? અપાકર્ષણ થાય. હવે જો તમારે ચુંબકને ગૂંચળાની નજીક લઈ જવું હોય, બરાબર, ચુંબકને ક્યાં લઈ જવું હોય? ગૂંચળાની નજીક લઈ જવું હોય તો તમારે હજુ એના ઉપર શું કરવું પડશે? બળ આપવું પડશે. તમે થોડુંક બળ આપીને છોડી દેશો તો એ કઈ થવાનું નથી. વધારે બળ આપવું પડશે, વધારે બળ આપશો એટલે વધારે કાર્ય તમારે કરવું પડશે તો ફ્લક્સ બદલાશે. ફ્લક્સ બદલાય તો ઈએમએફ બદલાય અને ઈએમએફ બદલાય તો પ્રવાહની શું થાય? રચના થાય. એટલે હવે આ ઉર્જા સંરક્ષણ પ્રમાણે આ હકીકત કેવી છે? સાચી છે. આગળની ધારણા હતી ખોટી હતી, આ ધારણા હવે કેવી થઈ ગઈ? સાચી થઈ. તો આના ઉપરથી લેન્સ એ પોતાનો નિયમ શું કહે છે? નિયમ હું ફરી પાછું બીજા શબ્દમાં લખું છું કે ભાઈ જેને લીધે પ્રેરિત ઈએમએફ, પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય છે તેનો જ વિરોધ કરતું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય તેવી દિશામાં પ્રેરિત ઈએમએફ, તેવી દિશામાં પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય છે. વિધાન થોડું અટપટું છે પણ સમજશો એટલે ખબર પડી જશે. જેને લીધે મતલબ કોના લીધે? તો કે ચુંબક ગતિ કરે છે એના લીધે ઈએમએફ પ્રેરિત થાય છે. બરાબર, જેના લીધે મતલબ કોના લીધે? ચુંબકના લીધે અને ચુંબકની ગતિના લીધે પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય છે તેનો જ એટલે કોનો? ચુંબકની જે ગતિ થાય છે ને એનો જ વિરોધ કરતું ચુંબકીય ક્ષેત્ર જે દિશામાં પ્રેરિત થતું હોય એ દિશામાં ઈએમએફ પ્રેરિત થાય. બરાબર, હવે સમજો ચુંબકને આપણે ક્યાં લઈ ગયા? ગૂંચળાની નજીક આ બાજુ ગતિ કરાવી, વિવેકથી ગતિ કરાવી. તો ગતિ થઈ એટલે શું ઉત્પન્ન થયું? ઈએમએફ. તેનો જ વિરોધ કરતું ચુંબકીય ક્ષેત્ર
અહીંયા તમે જોઈ શકો આ જે એન ધ્રુવ છે, તો એન ધ્રુવ હોય એટલે આપણે એમ સમજવાનું કે અહીંથી ક્ષેત્રરેખા બહાર નીકળતી હશે. ચુંબકના ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ હોય? એન માંથી નીકળે દાખલ ક્યાં થાય? એસ માં, બરાબર. તો અહીંથી ક્ષેત્રરેખા બહાર નીકળતી હોય, એ ક્ષેત્રરેખા સમજો આગળ જાય અને આ બાજુ આવતી હોય તો બંધ ગાળો રચે. તો બંનેના જે બંનેની જે ક્ષેત્રરેખાઓ છે ને એ એકબીજા કરતા કેવી દિશામાં થઈ જાય? વિરુદ્ધ દિશામાં. પણ આ ક્યારે? જયારે ચુંબક પૂતળાની ક્યાં જતું હોય? નજીક જતું હોય તો. એટલે મેં તમને ગઈકાલે જો અહીંયા આવું સમજાવ્યું હતું, આ પહેલી કન્ડિશન હતી કે જેની અંદર એન બુતરું જે છે એ એન ધ્રુવ તરીકે વર્તે. પણ ક્યારે? કે જયારે ચુંબક નજીક આવતું હોય અને ચુંબકનો એન ધ્રુવ છે એ પૂતળાની નજીક જતો હોય તો. હવે ચુંબકને તમે દૂર ખસેડો છો તો ઓટોમેટિકલી આ ગુતલાનો જે ધ્રુવ છે ને એ એસ બની જશે. કેમ? નજીક જાય છે તો વિરોધ કરતું બળ ઉત્પન્ન થાય, દૂર જાય છે એટલે ફ્લક્સમાં શું આવશે? ઘટાડો આવશે. એ ફ્લક્સનો ઘટાડો પૂરો થઈ શકે એટલા માટે પાછો કયો ધ્રુવ બન્યો? અહીંયા એસ. જો એસ ધ્રુવ થઈ ગયો તો પાછો શું કરશે? આને આકર્ષી શકે, એને આકર્ષે એટલે પાછો શું થયો? ફ્લક્સમાં ફેરફાર થયો, બરાબર. એ જ કન્ડિશન બીજા કિસ્સામાં પણ છે. એટલે આ લેન્ઝનો નિયમ થયો હતો આપણો. એટલે ખાસ સમજવાની બાબત એ હતી કે જયારે ગૂંથળું છે ને, સોરી, જયારે ચુંબક છે ને એ ગૂંથળાની નજીક આવે છે ત્યારે એનો પોતાનો જ વિરોધ કરવામાં આવે છે, બરાબર. પોતાનો જ શું કરવામાં આવે છે? વિરોધ કરવામાં આવે એ ટાઈપનું બળ એમની અંદર પ્રેરિત થાય છે. એટલે આ લેન્ઝના નિયમની ચર્ચા હતી આપણી. ચાલો હવે અગત્યનો પ્રશ્ન છે આપણી પાસે. અહીંયા ચુંબકીય ક્ષેત્ર એમાં ક્ષેત્રને લંબ રૂપે યુ આકારના વાહકની બે ભુજાઓ પર ગતિ કરતા સળિયામાં ઉદ્ભવતા ગતિકીય ઈએમએફ નું સૂત્ર તારો. મારે તો ખાલી આપવું જોઈએ છે ગતિકીય ઈએમએફ. ખાલી તમને એવું પણ આપી શકે કે ભાઈ ગતિકીય ઈએમએફ બરાબર કેટલા માર્ક્સ નો છે સૂત્ર તારો? 3 માર્ક્સ ની અંદર પૂછી નાખો. ચાલો, તો પહેલી વસ્તુ શું છે? યુ આકારનો આપણે વાહક કીધો છે, તો યુ આકારના વાહકને આપણે ધ્યાનમાં લઈએ તો એને ધ્યાનમાં લઈ કામ કરીએ. પણ પેલા ગતિકીય ઈએમએફ કોને કહેશું ને આપણે એ સમજી લઈએ. તો શબ્દ નામમાં એના ગતિકીય ઈએમએફ જે શબ્દ છે એની અંદરથી તમને મળી જશે કે ભાઈ ગતિ છે, ગતિના કારણે ગુજરાત સાથે સંકળાયેલું જો ફ્લક્સ બદલાતું હોય તો ઈએમએફ ઉત્પન્ન થાય. અને આવું જે ઈએમએફ છે ને એને શું કહેવાય? ગતિકીય ઈએમએફ. એટલે ગતિના કારણે ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સમાં જો ફેરફાર થાય અથવા ફ્લક્સમાં ફેરફાર થવાથી ઈએમએફ ઉત્પન્ન થાય છે, જેને શું કહેવાય? ગતિકીય ઈએમએફ. તો ઘણી વખત તમે પ્રશ્ન એવો પૂછીને કે ગતિકીય ઈએમએફ એટલે શું અને તેનું સૂત્ર તારે. ચાલ, વ્યાખ્યા આપી દીધી. હવે આપણે પેલા તો યુ આકારનો એક વાહક જે છે એને ધ્યાનમાં લેવો છે. એના માટે છે ને હું સમાન ચુંબકીય ક્ષેત્ર લઈ લઉં છું, પુસ્તકના પાનાને લંબ રૂપે અંદરની તરફ. આ બધા ચોકડીઓ મૂકી છે તો આપણને ખબર છે ક્રોસ બતાવે છે ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ છે? અંદરની તરફ છે. હવે આની અંદર
યુ આકારનું એક વાહક મૂકી દઈએ આપણે. ચલો આ એક યુ આકારનો એક વાહક તાર છે, બરાબર. હવે આને આપણે એવી રીતના ગોઠવીએ છીએ કે યુ આકારના વાહક તાર વડે બનતું જે સમતલ છે ને, એ ચુંબકીય ક્ષેત્રને લંબ રહે. યુ આકાર દ્વારા બનતું સમતલ આ રીતનું છે. અહીંયા આપણે સમજો ને, અહીંયા કલ્પના કરી લો, તારીખની ડોટેડ લાઇન છે એ, અને આ ક્રોસ લાઇન, ક્રોસ એટલે અંદર જાય છે, બંને એકબીજાને કેવા થઈ ગયા, લંબ થઈ ગયા. બંને આ જે સમાંતર બાજુઓ છે ને ગુતળાની, એ સમાંતર બાજુઓ એના ઉપર એક સરકી શકે એવો એક વાહક તાર આપણે મૂકવાનો છે. અને ગ્રીન કલર નો બતાવ્યો છે વાહક સળિયો, જે આના ઉપર શું કરી શકે, સરકી શકે. ધારો કે સળિયો છે, નામ આપી દે PQ. એટલે આખી એક રચના આ બાજુના છેડાથી ધારો કે એને નામ આપી દે A, B, આ બાજુ C અને D. એક સમતલ તૈયાર થઈ ગયું તમારી પાસે APQB અથવા ABQP, બરાબર. હવે એ જે સમતલ છે, બરાબર, એ સમતલ તૈયાર થઈ જે ચુંબકીય ક્ષેત્રને કેવું છે, લંબરૂપે છે. હવે આ જે PQ સળિયો છે, યાદ રાખજો, PQ સળિયાને જયારે ગતિ કરાવી આપણે, PQ ને ગતિ કરાવવામાં આવે ત્યારે ઉર્જાનો કોઈ વ્યય નથી થતો. આ ધ્યાનમાં લેવા, ઉર્જાનો વ્યય થતો નથી. હવે જો સમજો, આજે સમતલ તૈયાર થયું, કયું, APQB, એક બંધ પરિપથ તૈયાર થઈ ગયો. એની અંદર તમે જોઈ શકો છો, પેલા કેવું હતું, આપણી પાસે યુ આકારનો ભાગ જ હતો ખાલી આ રીતના. પછી આપણે એના ઉપર એક સળિયો મૂક્યો એટલે આખો એક બંધ માર્ગ તૈયાર થઈ ગયો. હવે PQ છે એટલે કે સળિયો, સળિયાને આપણે જયારે ગતિ કરાવશું ત્યારે આ ગતિ કરાવવાના કારણે આ જે સમતલ તૈયાર થાય છે, એ સમતલના ક્ષેત્રફળમાં શું આવશે, ફેરફાર આવશે. કઈ રીતે, જો આ ધારો કે આ લંબાઈ છે અને આપણે અંતરને આપણે x કહી દઈએ, અને આ બાજુની જે બે ભુજાઓ છે A અને B, એની વચ્ચેનું અંતર ધારો કે L છે. L તો બદલાવાનું નથી, તો બદલાશે કોણ, x, જ્યારે આપણે સળિયાને શું કરાવીએ, ગતિ કરાવીએ. તો અત્યારે AB બરાબર શું છે, કે AB બરાબર છે L, અને BQ બરાબર શું છે, X છે. તો ક્ષેત્રફળ કેટલું થઈ ગયું, લંબાઈ ગુણ્યા પહોળાઈ. અને આ જે સમતલ છે, સમતલ સાથે સંકળાયેલું ફ્લક્સ, સમતલ સાથે સંકળાયેલું ફ્લક્સ, ફ્લક્સ નું સૂત્ર શું હતું, ફાઈ બરાબર બી ઇન્ટુ એ, બી ઇન્ટુ એ કોસ થીટા. થીટા બરાબર જો, અહીંયા થીટા કોની કોની વચ્ચેનો, બી અને એની વચ્ચે, ચુંબકીય ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ વચ્ચે. તો અત્યારે તમારું ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે, અંદરની બાજુએ. એના ઉપર આપણે સમતલ ગોઠવું તો આ સમતલના પૃષ્ઠના ક્ષેત્રફળને દર્શાવતો સદિશ છે એ પણ ક્યાં જશે, અંદર જ જશે. તો બંનેની દિશા થઈ ગઈ સરખી, એટલે થીટા બરાબર થઈ ગયા 0. તો માત્ર શું આવે, DA, કારણ કે થીટા બરાબર 0, cos 0 ઇક્વલ ટુ 1. A બરાબર શું આવ્યું છે, L ઇન્ટુ x, તો BLX બરાબર, BLX. હવે જેવું તમે સળિયાને ગતિ કરાવશો એટલે
અંતર, આ જે એક્સ અંતર છે એ શું થશે, બદલાશે. એક્સ બદલાય એટલે ગૂંચળા સાથે સંકળાયેલું જે ફ્લક્સ છે એ ફ્લક્સ બદલાય, અને ફ્લક્સ બદલાય એટલે આપણને ખબર છે ઈએમએફ પ્રેરિત થાય. તો પ્રેરિત થતું ઈએમએફ મેળવવું છે, આપણી પાસે સૂત્ર છે એપ્સિલોન બરાબર માઇનસ ડી ફાઈવ બાય ડીટી. માઇનસ ડી બાય ડીટી, ફાઈવ, ફાઈવ ઇઝ ઇક્વલ ટુ શું, ડી એલ એક્સ. એલ નથી બદલાતું, બી નથી બદલાતું, જેને અચળ ગણી લે, ડીએક્સ બાય ડીટી. ડીએક્સ બાય ડીટી એટલે શું થઈ ગયું, વેગ થઈ ગયો અંતર ભાગ્યા સમય પ્રમાણે. તો બી એલ વી બરાબર, એપ્સિલોન બરાબર માઇનસ ડી એલ વી. આ થયું ઈએમએફ નું સૂત્ર. અને આ જે ઈએમએફ છે ને કયું ઈએમએફ કહેવાય, ગતિકીય ઈએમએફ. જ્યાં જ્યાં માઇનસ ચિહ્ન આવશે એટલે તમારે યાદ શું રાખવાનું છે, લેન્સ નો નિયમ ત્યાં હાજરી દર્શાવે છે. બરાબર, લેન્સ ના નિયમ શું છે, હાજરી રહેલી છે. પરિસ્થિતિ બહુ સિમ્પલ છે, જો ફરી પાછું સમજાવું. પેલું ગતિકીય ઈએમએફ કોને કીધું આપણે, કે ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ બદલી આપે ગતિના કારણે, તો જે ઈએમએફ ઉત્પન્ન થાય એને શું કહેવાય, ગતિકીય ઈએમએફ. યુ આકારનો વાહક તાર હતો એના ઉપર આપણે પીક્યુ સળિયો બેઠો. તો ધારો કે આ સળિયો છે, એ સળિયાને આપણે આમ ડાબી બાજુ ગતિ કરાવીએ VF થી, તો ગૂંચળાનું સમતલ જે છે PA PQ B એની સાથે સંકળાયેલું ક્ષેત્રફળ છે એ બદલાય. ક્ષેત્રફળ બદલાય એટલે ફ્લક્સમાં થતો ફેરફાર શું થાય, બદલાય. એ તો તમને પણ ખબર પડે. ધારો કે ગૂંચળું આટલું છે, તો આટલા ગૂંચળામાંથી પસાર થતી જે ક્ષેત્ર રેખાની સંખ્યા હોય એની કમ્પેરિઝનમાં મોટું ગૂંચળું હોય તો એમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાની સંખ્યા કેવી હોય, વધારે હોય. એટલે ક્ષેત્રફળ બદલાય તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ બદલાય, અને ફ્લક્સ બદલાય એટલે એની સાથે ઈએમએફ પ્રેરિત થાય. આ યાદ રાખવાનું, આ લાઈન આખી સળંગ યાદ જ રાખવાની. ફ્લક્સમાં ફેરફાર થાય, ફ્લક્સમાં ફેરફાર એટલે ઈએમએફ માં ફેરફાર, ઈએમએફ માં ફેરફાર એટલે પ્રવાહ એની રચના થાય. ચાલો, તો ક્ષેત્રફળ અહીંયા મેળવી દીધું આપણે એલ ઇન્ટુ એક્સ, ફ્લક્સ નું સૂત્ર મૂકી ક્ષેત્રફળ ની કિંમત મૂકી. બરાબર, અને એના ઉપરથી શું મળ્યું આપણને, ઈએમએફ મળ્યું. ઈએમએફ નું સૂત્ર યાદ રાખવાનું છે એપ્સિલોન બરાબર માઇનસ બી એલ વી અથવા માઇનસ બી એલ. એ જે ઈએમએફ મળશે એ આપણે આગળ દાખલામાં પણ કામ આપવાનું છે, અને ગતિકીય ઈએમએફ તરીકે પણ આપણે એનો ઉપયોગ કરવાના છીએ. હવે યાદ કરો આપણે આગળ એક લોરેન્સ બળ, આ લોરેન્સ બળ જે છે ને એને આપણે ગતિકીય ઈએમએફ સાથે કામ કરવું છે. લોરેન્સ બળ અને ગતિકીય ઈએમએફ, લોરેન્સ બળ વ્યાખ્યા, ફરી પાછું આવી નહી શકે. નો ખબર પડતી અનમ્યુટ કરી પૂછી લેવાનું, પણ બીજા બધાને ડિસ્ટર્બન્સ થાય ને એવું આપણે નહીં કરવાનું. પછી તમે ખબર ને હમણાં તો બોલતો હતો કે 3 મિનિટ તો થઈ ગયા, 37 મિનિટ બાકી, એટલે હું લેવા દઉં. એ તમારા માટે હું વેઇટ કરું ભાઈ, લેક્ચર્સ 9:50 ચાલુ થાય, પણ 5 મિનિટ વેઇટ તમારા માટે જ કરું છું. જેટલા આવવાના, વાંધો નહીં. હા સર, બાકી કાલથી, કાલથી છે ને 5 મિનિટ થશે ને એટલે મીટિંગ લોક થઈ જશે. બરોબર, હા રહી ગયો ને તો બાકી રહી ગયો.
બાકી તું કહેતો હોય તો તારે હું 8 ને 50 ની એકાઉન્ટ થયેલો ચાલુ કરી દઉં લેશું. હા ચાલો, લોરેન્સ બોલ અને ગતિકીય ઈએમએફ એમની માટે વિચારતા હતા. ફરી પાછી કન્ડિશન તો એ જ છે કે ભાઈ સમાન ચુંબકીય ક્ષેત્ર છે, તો આ સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર યુ આકારનો આપણે વાહક તારને ગોઠવીએ છીએ, એના ઉપર આપણે સળિયાને ગોઠવીએ છીએ. આ યુ આકારનો વાહક તાર બરાબર, અને એના ઉપર આપણે શું કરીશું, સળિયાને ગોઠવો તો એકથી સળિયો ચાલો. હવે આ જે સળિયો છે ને, એ સળિયાને આપણે શું કરીએ, વી જેટલા વેગથી ગતિ કરાવીએ. આ વખતે આ બાજુ ગતિ કરાવે, જમણી બાજુ. જયારે સળિયો ગતિ કરશે એટલે સળિયા સાથે સંકળાયેલા જે ઇલેક્ટ્રોન્સ છે એ પણ ગતિ કરશે. કારણ કે ધાતુનો સળિયો છે, તો સળિયો ધાતુનો હોય એની અંદર પણ ઇલેક્ટ્રોન હોય. સમજો કે આ એક સળિયો બરાબર, ધાતુનો સળિયો છે, એની અંદર કોણ રહેલું છે, ઇલેક્ટ્રોન. તો જેવો સળિયો ગતિ કરશે એટલે આપણે કહી શકીએ ને કે ઇલેક્ટ્રોન છે એ બધા પેસેન્જર છે, અને સળિયો જે છે ને એ આપણી ટ્રેન છે. આ બાજુ ટ્રેન ગતિ કરે, તેની અંદર રહેલા પેસેન્જર પણ શું કરે, ગતિ કરે. તો મતલબ એવો થયો કે જયારે સળિયો ગતિ કરે છે ત્યારે તેની સાથે સંકળાયેલા જે વિદ્યુત ભાર છે એ પણ શું કરશે, ગતિ કરશે. તો સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર વી વેગથી ગતિ કરતા જે વિદ્યુત ભાર છે એના ઉપર લાગતું લોરેન્સ બળ, લોરેન્સ બળ નું સૂત્ર યાદ કરીએ આપણે, લોરેન્સ બળ વિદ્યુતીય ક્ષેત્ર, વિદ્યુતીય બળ અને ચુંબકીય બળ આ બેનો સરવાળો હતો. તો આપણે એક સૂત્ર આવું કર્યું હતું, ક્યુ કૌંસમાં ઈ પ્લસ વી ક્રોસ બી. પણ અહીંયા વિદ્યુત ક્ષેત્ર તો છે જ નહીં, માત્ર કયું છે, ચુંબકીય ક્ષેત્ર. એટલે આપણે વિદ્યુત ક્ષેત્ર કાઢી નાખી, ઈ બરાબર 0 લઈ લઈએ તો સૂત્ર આપણું આટલું આવશે, વી ક્રોસ બી. ઈ બરાબર કેટલા લીધા, 0. હવે સદિશ માંથી અદિશ માં ફેરવો એટલે ક્યુ વી બી સાઈન થીટા. તો વી વેગ અને ચુંબકીય ક્ષેત્ર, વેગ તમે જો આ બાજુ છે અને ચુંબકીય ક્ષેત્ર ક્રોસ છે એટલે અંદર જાય છે, તો બંને વચ્ચે કેટલાનો ખૂણો થયો, 90 ડિગ્રી. તો સાઈન 90 = 1, તો બળ કેટલું થઈ ગયું, એફ બરાબર ક્યુ વી બી. હવે જો જે બળ લાગે છે ને એ બળના કારણે ઇલેક્ટ્રોન છે ને એ ઇલેક્ટ્રોન પી થી લઈ અને ક્યુ તરફ ગતિ કરશે. વેગ આ બાજુ છે, જમણી બાજુ. આ જે બળ લાગે છે ને એ બળ છે ને તમે જાણે મેળવવાનો પ્રયત્ન કરશો ને, તો એના પરથી પરિસ્થિતિ સમજો. જો તો તમે જમણા હાથના અંગૂઠાનો નિયમનો ઉપયોગ કરો, તો હું તમને કહું ને એ પ્રમાણે તમે વિચારતા રહેજો. ચુંબકીય ક્ષેત્ર છે એ વેગ, ચુંબકીય ક્ષેત્ર અને એ પરિસ્થિતિ પ્રમાણે લઉં તો અહીંયા બળ લાઈન આ સદિશ સ્વરૂપે વિચારો, કોની કોની વચ્ચે ક્રોસ છે, તો વી અને બી વચ્ચે. તો અંગૂઠાનો નિયમ શું કહે છે કે પહેલી રાશિ હોય ને જે બેનો ગુણાકાર હોય, વી ક્રોસ બી છે, તો પહેલું જે હોય ને એની દિશામાં અંગૂઠો રાખવાનો, બીજું જે હોય ને એની દિશામાં તર્જની, તર્જની એટલે પ્રથમ આંગળી થઈ, અને પછીની બીજી આંગળી આવે એને કહેવાય મધ્યમાં. તો મધ્યમાં તમે ખોલશો એ તમને દિશા આપશે, બળની દિશા. હવે અંગૂઠો છે એ તમે જો વી ની દિશામાં રાખો જમણા હાથમાં, તર્જન એટલે પહેલી આંગળી તે અંદર જશે, અને મધ્યમાં ક્યાં આવશે, ઉપર આવશે બરાબર. મધ્યમાં ક્યાં આવશે, ઉપર તરફ આવશે. એટલે એ ધન હોય તો ની વાત છે, અહીંયા આપણે ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન એના કરતા કઈ દિશામાં ગતિ કરતા હોય, વિરુદ્ધ દિશામાં. એટલે મેં શું કીધું, પી થી કઈ તરફ ગતિ કરશે, ક્યુ, એટલે નીચેની બાજુ ગતિ થઈ. એટલે મોટા ભાગના જે ઇલેક્ટ્રોન છે એ પી પરથી ગતિ કરી અને ક્યાં આવી જાય, ક્યુ છેડા ઉપર. ક્યુ છેડા ઉપર આવશે એટલે આ ક્યુ છેડો ઋણ ધ્રુવ તરીકે કામ કરવા લાગશે, અને અહીંયા પી છેડો જે છે એ પોઝિટિવ તરીકે કામ કરશે. કારણ કે ધાતુનો સળિયો હોય તો એની અંદર તો ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ બંને હશે, સોરી પ્રોટોન અને ઇલેક્ટ્રોન બંને હશે ને પેરમાં.
એમાંથી ઇલેક્ટ્રોન ઉપર કઈ તરફ બળ લાગ્યું? નીચેની બાજુએ. ધન વિદ્યુત ભાર પર કઈ તરફ બળ લાગે? ઉપરની બાજુએ. એટલે ધન વિદ્યુત ભાર પી છેડા ઉપર જમા થાય અને ઋણ વિદ્યુત ભાર જે છે ક્યુ છેડા ઉપર જમા થાય છે. પરિણામ સ્વરૂપે તમે જો બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન નો શું થઈ ગયો? તફાવત થઈ ગયો. તો વિદ્યુત ભારને આપણે એક છેડાથી લઈ અને બીજા છેડા સુધી ગતિ કરાવવું છે તો કંઈક કાર્ય કરવું પડશે. કેટલું કાર્ય કરવાનું? તો કે બળ ગુણ્યા સ્થાનાંતર. આટલી લંબાઈ એલ હતી ને આગળ, તો એફ ઇન્ટુ એલ. એફ નું સૂત્ર શું આવ્યું હમણાં? ક્યુ વી બી ઇન્ટુ એલ. ચલો કાર્ય, હવે એકમ વિદ્યુત ભાર દીઠ થતું કાર્ય મેળવેલા આપણને સ્થિતિમાન મળી જશે, ઈએમએફ. એકમ વિદ્યુત ભાર દીઠ થતું કાર્ય એપ્સિલન બરાબર ડબલ્યુ બાય ક્યુ. ડબલ્યુ ક્યુ વી બી ઇન્ટુ એલ અપોન ક્યુ. ક્યુ ક્યુ કેન્સલ, તો વી બી ઇન્ટુ એલ થાય. આમ લખી શકે બીવી એલ. બીવી એલ આ કોના જેવું સૂત્ર આવી ગયું? આગળ હમણાં વાત કરી ગયા આપણે ગતિકીય ઈએમએફ. ગતિકીય ઈએમએફ નું જે સૂત્ર છે ને, એ સૂત્ર જેવું સૂત્ર આપણી પાસે થઈ ગયું અહીંયા, બરાબર. એટલે ટૂંકમાં મેઇન વસ્તુ સમજવાની એ હતી, લોરેન્ટ્ઝ બળ ની અંદર આપણે વિદ્યુત ક્ષેત્ર લીધું ઝીરો, એટલે આપણને ચુંબકીય બળ મળ્યું. પછી આપણે વિચાર્યું આ જે બળ લાગે છે એના કારણે ધાતુના સળિયામાં રહેલા જે ઇલેક્ટ્રોન્સ છે એ ઇલેક્ટ્રોન્સ નીચેના ક્યુ છેડા તરફ જમા થાય અહીંયા, અને ધન વિદ્યુત ભાર જે છે એ ઉપરના છેડા તરફ જમા થાય. એટલે બંને છેડા વચ્ચે શું સર્જાઈ ગયો? સ્થિતિમાનનો તફાવત. હવે એના કારણે થયેલું કાર્ય ગણ્યું આપણે ડબલ્યુ બરાબર એફ ઇન્ટુ એલ, અને એકમ વિદ્યુત ભાર દીઠ થતું કાર્ય કેટલું? તો કે એપ્સિલન બરાબર ડબલ્યુ બાય ક્યુ, અને એના ઉપરથી આપણને આન્સર મળ્યો બીવી એલ, બરાબર. ચલો આમની અંદર કોઈને એવો પ્રશ્ન હોય તો કયો. સર આ એકમ વિદ્યુત ભાર દીઠ થતું કાર્ય છે ને, એ ફરીથી એક ટોપિક જરીક પાછળનો ટોપિક સમજાવવાનો. એકમ વિદ્યુત ભાર દીઠ થતું કાર્ય સ્થિતિમાન ભણ્યા ને આપણે ચેપ્ટર નંબર 2 ની અંદર, વિદ્યુત સ્થિતિમાન. વિદ્યુત સ્થિતિમાન નું સૂત્ર શું આવતું હતું? V બરાબર W બાય ક્યુ આવતું હતું. ક્યુ, હા હા. તો V એટલે શું કહેવાય? સ્થિતિમાન એટલે એપ્સિલન પણ કહી શકે ને. તો એપ્સિલન બરાબર સૂત્ર શું મળ્યું? W બાય બાકીનું વધ્યું એ આપણું સૂત્ર કોના જેવું છે? બીવીએલ એપ્સિલન જેવું. હા, એપ્સિલન માં જો અહીંયા આપણે ગણ્યું છે ઈએમએફ, પણ આપણે અત્યારે જે સૂત્ર મેળવ્યું આવડો એકમ વિદ્યુત ભાર દીઠ થતું કાર્ય, એ કોના ઉપરથી લઈ આવ્યા? લોરેન્ટ્ઝ બળ પરથી. આપણે લોરેન્ટ્ઝ બળમાં જે આવ્યું ને સૂત્ર, એનો આપણે આ જે સૂત્ર આવ્યું ને ક્યુવીબી, એનો આપણે અહીંયા ઉપયોગ કર્યો છે. એટલે થિયરીનું નામ શું આપ્યું છે? લોરેન્ટ્ઝ બળ અને ગતિકીય ઈએમએફ. હેલો, બોલો બીજો કોઈ. ઓકે, અને આવતીકાલે ભાઈ ટાઈમ ટુ ટાઈમ જોઈન્ટ થઈ જવું. પછી મેં હમણાં કીધું એ મુજબ 5 મિનિટ ઉપર થશે ને, બરાબર. એટલે મીટિંગ તમારી